નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ગઈકાલે અદ્ભુત યુનિટ શીખતા હતા અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન પાઠની અંદર આપણે એક કલ્પના કરવાની હતી કે ભગવાન શિલ્પકાર બન્યા છે અને પોતાના કાર્યના બોજનો આજે એમનો છઠ્ઠો દિવસ છે અચાનક એક દેવદૂત પ્રગટ થાય છે અને એમને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ આ તમે શું કરી રહ્યા છો અથવા તો તમે આ મૂર્તિના સર્જનમાં બહુ વધારે પડતું રસ લઈ રહ્યા છો વધારે ધ્યાન રાખી રહ્યા છો જેના જવાબમાં ભગવાન કહે છે કે હા હું આ મૂર્તિ ઉપર થોડું વધારે ધ્યાન આપી રહ્યો છું અને પછી આપણે શીખીએ શીખ્યા હતા કે તેમની એટલે કે ભગવાનના મત અનુસાર ડિટેલ્સ ઓફ ધ સ્ટેચ્યુ એટલે કે આ મૂર્તિની માહિતી શું છે એ તારે જાણવી છે એવા પ્રશ્નના જવાબમાં એન્જલ એટલે કે દેવદૂત હા પાડે છે અને ભગવાન એમને અલગ અલગ પ્રકારની જે ખાસિયતો છે કે જે પ્રકારની માતાના મૂર્તિનું સર્જન કરવા જઈ રહ્યા છે એમાં એ કેવાય કેવી બાબતો ઈચ્છે છે એની ચર્ચા આપણે સમજ્યા હતા છેલ્લે આપણે જોયું હતું કે હાથની છ જોડ હશે માતાને ઘરની અંદર કુટુંબની અંદર ખોરાકમાં જે કાંઈ પણ અવેલેબલ હશે તેને પહોંચી વળવા માટે આ માતા સક્ષમ હશે અને આંખોની ત્રણ જોડની ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરમાં શીખ્યા હતા હવે ત્યાંથી આપણે આગળ સમજવાનું છે ભગવાનની આ બધી વાતો સાંભળી એન્જલ એટલે કે દેવદૂતને વિશ્વાસ નથી થતો અને એટલા માટે દેવદૂત દ્વારા અહીં આપેલું વિધાન બોલાઈ જાય છે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ પણ શરૂઆત જોઈએ આપણે ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી શુક શબ્દ જે છે એ શેક શબ્દનું ભૂતકાળનું રૂપ થયું શેક શબ્દનો અર્થ થાય છે હલાવવું શું હલાવે છે હિઝ હેડ પોતાનું માથું સ્લોલી એટલે કે ધીરેથી આ દેવદૂત તેનું માથું હળવેથી ધીમેથી હલાવે છે અને કહે છે અને કહ્યું આ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક માહિતી નો અર્થ થાય છે શક્તિશાળી અને ઇમ્પોસિબલ નો અર્થ થાય છે ટાસ્ક નો અર્થ થાય છે કાર્ય ફરીથી તો અહીંયા તમે સમજી ગયા છો કે દેવદૂત પોતાનું માથું હલાવે છે એટલે હકાર ના સંદર્ભમાં નહીં પણ નકારના સંદર્ભમાં હલાવતા હલાવતા બોલે છે શું કહે છે કે ખરેખર આ એક આઈ સપોઝ જો વિધાન કહે છે આઈ સપોઝ એટલે કે ધારું છું હું ધારું છું કે આ ખરેખર એક શક્તિશાળી અશક્ય લાગતું કાર્ય છે અને પોતાને પોતાને આશ્ચર્ય સાથે એ ભગવાનને પૂછે છે શું સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ હાથની છ જોડ નો વે નો વે નો અર્થ થાય છે શક્ય જ નથી શક્ય જ નથી કારણ કે દેવદૂતનું અહીં કહેવાનો તાત્પર્ય એ રીતનું હશે કે પ્રભુ જે રીતે વાત કરી રહ્યા છે એ તો ખરેખર કોઈ દેવીની અથવા તો કોઈ અન્ય દેવની સર્જન થતું હોય એને લગતું છે કારણ કે આપણે આપણા હિન્દુ ધર્મની અંદર દેવતાઓના બેથી વધારે હાથવાળા મૂર્તિઓ કે ચિત્રો જોયા હશે બરાબર છે એકથી બેથી વધારે આંખોવાળા પણ આપણે કદાચ ચિત્રો માતાજીના કે કોઈ દેવી દેવતાઓને જોયા હશે અને એટલા માટે જ આ દેવદૂત આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછે છે કે એક વ્યક્તિનું સર્જન કરો છો અને તમે એને હાથની છ જોડ આપશો શક્ય જ નથી તો એ માતાજીને અથવા તો દેવતુલ્ય ગણી શકાય તો આવો એ પ્રશ્ન પૂછે છે પણ ભગવાન એને સમજાવતા બોલે છે નો ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી ના મારા માટે આ હાથ એ સમસ્યા નથી એ મુશ્કેલી નથી ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈસ સોરી થ્રી પેર્સ ઓફ આઈસ દેટ ધ મધર્સ હેવ ટુ હેવ એ તો શું છે થ્રી પેર્સ ઓફ આઈસ આંખોની ત્રણ જોડ કે જે માતાને હોવી જ જોઈએ એની છે જો ભગવાન કેવું કહે છે કંઈક એટલે કે ભગવાન વિચારભગન અવસ્થામાં હજુ પણ એ નક્કી કરે છે કે હાથની છ જોડ તો હું આપી દઈશ અને એ મારા માટે બહુ મુશ્કેલ કાર્ય નથી એ તો સહેલું છે પણ આંખોની ત્રણ જોડ ક્યાં આપવી કેવી રીતના આપવીને એ મારા માટે બહુ મુશ્કેલ છે દેવદૂતે સવાલ કેવો પૂછ્યો હતો કે તમે હાથની છ જોડ આપશો શક્ય જ નથી પણ એના જવાબમાં ભગવાન શું કહે છે કે છ જોડ તો સેલેવા જ છે પણ ત્રણ જોડ આંખની જે આપવીને એ મારા માટે થોડુંક વિચારવા જેવું છે લોડ લુકડ પઝલ્ડ પઝલ્ડ શબ્દનો અર્થ થાય છે મૂંઝાયેલા હોવું પઝલ્ડનો અર્થ શું થાય મૂંઝાયેલા હોવું ભગવાન મૂંઝાયેલા અથવા તો વિચારમગ્ન અવસ્થામાં કહે છે ઓહ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર અરે તો તો તમે માતાનો સ્ટાન્ડર્ડનો અર્થ થાય છે આદર્શ તો શું તમે માતાનો આદર્શ મોડેલ બનાવી રહ્યા છો બટ થ્રી પેર્સ ઓફ આઈસ પણ આંખોની ત્રણ જોડ વોટ ફોર સેના માટે ધ એન્જલ ગોટ ઇન્ટ્રસ્ટેડ દેવદૂતને પણ હવે આ વાતમાં ઇન્ટરસ્ટ પડવા લાગ્યો રસ પડવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે આંખોની ત્રણ જોડ હોવી જોઈએ તો એ સેના માટે તો એ આજના આપણા લેક્ચરમાં સમજવાનું છે અને અહીં દેવદૂતે પણ એ જ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ તમે હાથની છ જોડ તમારા માટે જો સહેલી વાત છે તો આંખોની ત્રણ જોડ પણ તમે આપી શકો એમ છો પણ એ પહેલાં તો મને જણાવો કે આ આંખોની જોડ તમે શેના માટે આપશો અથવા તો આ ત્રણ જોડનો ઉપયોગ શું છે તો હવે આપણે એની ચર્ચા કરીએ વન પેર દેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રી ક્લોઝ ડોર્સ આંખની પ્રથમ જોડ જે છે એ પોતાના સંતાનને બંધ દરવાજાથી પણ જોઈ શકે ક્લોઝડ શબ્દનો અર્થ થાય છે બંધ દરવાજો બંધ હોય તો પણ તેમાંથી જોઈ શકવા માટે માતા સક્ષમ હશે અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ શે જ્યારે બીજી જોડ શું છે તો કે પોતાના સંતાનને જુએ અને પછી કહે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ હું તને સમજું છું અને હું તને ખૂબ જ ચાહું છું વિધાઉટ અટરિંગ એ વર્ડ આ બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો વિધાઉટ અટરિંગ અટરિંગ શબ્દનો અર્થ હશે બોલવું ઉચ્ચારવું બોલવું અથવા તો ઉચ્ચારણ કરવું એટલે કે બોલ્યા વગર પણ સંતાન પોતાની માતાની ભાવના સમજી જાય એ બોલતી આંખોની વાત કરે છે કે બાળક માતાની સામે જુએ અને માતા એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર વ્હાલ થકી બાળકને સમજાવી દે કે તું ચિંતા ન કર હું તને ખૂબ જ ચાહું છું અને હું તારી બધી જ વાતોને સારી રીતના સમજી શકું છું આ કહેવા માટે માતાને શબ્દની જરૂર પડતી નથી એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધ હેમ અને ત્રીજી જોડ જે છે એ શેની છે તો કે ભાઈ ઓલ ધ સિક્રેટ સિક્રેટ એટલે કે ખાનગી વાતો ગુપ્ત વાતો વિદાઉટ ઓપનિંગ ધ હેમ ઓપનિંગ એટલે કે જાહેર કરવું અને ત્રીજી આંખની જોડ છે એ બધી જ ગુપ્ત વાતોને બરાબર છે જાહેર કર્યા વગર પણ એ જોઈ શકે જાણી શકે એ આંખની ત્રીજી જોડની વાત છે હવે આ આપણા વ્યક્તિગત જીવનની અંદર ખૂબ જ અગત્યતા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો માતા પોતાના સંતાનને ખૂબ જ સારી રીતના ઓળખતા હોય છે સંતાનનું ક્યારેક અહિત થયું હોય કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે ઝઘડો થયો હોય કે પછી તબિયત સારી ના હોય બીમાર હોય અને ઘરે કેવું ન હોય છતાં પણ માતા છે એ પોતાના સંતાનનો ચહેરો જોઈ અને બધી જ વાતો છે એ સમજી જતી હોય છે કે કોઈકની સાથે લડાઈ ઝઘડો કરીને આવી હશે તો તો આવ્યો છે તબિયત ખરાબ નથી સ્કૂલમાં ઠપકો મળ્યો છે તો આ બધી બાબત છે એ માતા માત્ર પોતાના સંતાનને ઓબ્ઝર્વ કરીને જ એ સમજી શકે છે એટલા માટે ભગવાન કીધું છે કે ભાઈ એની દેખાતી આંખો ભલે માત્ર બે જ પરંતુ એ પોતાની ત્રીજી આંખ વડે પણ સંતાનને સારી રીતને સમજી શકે હવે આ બધી વાતો સાંભળ્યા પછી દેવદૂતની હાલત થોડીક અજુગતી થઈ ગઈ છે જેવું શું કે છે ધ એન્જલ રિક્વેસ્ટેડ આ વિધાનને ખરેખર વાક્યની શરૂઆતમાં હોવું જોઈએ ધ એન્જલ રિક્વેસ્ટેડ એટલે કે દેવદૂત વિનંતી કરતાં બોલે છે લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ ભગવાન મહેરબાની કરીને તમે સુઈ જાઓ પથારીમાં જાઓ ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે એક દિવસમાં તમે આટલી બધી મુશ્કેલી ન કરો આટલી બધી મુશ્કેલીનો સામનો ન કરો કારણ કારણ કે દેવદૂતને ખ્યાલ છે કે આજે આ ભગવાનનો છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠો દિવસ છે એટલા માટે કદાચ ભગવાન થાકી ગયા હશે અને થાકના કારણે એ મનમાં જે આવી બોલે છે કે હાથની છ જોડ ને આંખની ત્રણ જોડ ને વગેરે 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 એટલે વિનંતી કરે છે કે ભગવાન એક કામ કરો તમે થોડોક આરામ કરો અને પછી આપણે વાતો કરશું પછી તમે મને બધું જણાવજો કારણ કે અત્યારે મને તમારી બધી વાતો છે ને એ યોગ્ય નથી લાગતી

મે નાખ્યું જ છે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ મેં મારા શ્રેષ્ઠતમ વિચારો મૂક્યા છે નાવ અને હવે ધીઝ મધર વિલ હર વિલ હીલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક હીલ શબ્દનો અર્થ થાય છે સાજા થવું સાજા થવું હવે આ માતા જે છે એ પોતાની રીતના જ સાજા થઈ જાય છે વેર શી ઇઝ સિક જ્યારે સિક એટલે બીમાર જ્યારે એ પોતે બીમાર હશે ત્યારે એ જાતે જ સાજા થઈ જશે શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ ઓનલી ઓન એ હાફ અ કિલો ઓફ કેબેજ કેબેજ શબ્દનો અર્થ થાય છે કોબી આપણે જે શાકભાજીમાં વપરાય છે એને કેબેજ કહેવાય છે કોબી શું કે છે આ માતા પરિવારની અંદર બરોબર છે शी वुड બી એબલ ટુ फीड ફીડ એટલે કે ખવડાવવો ખોરાક આપવો પરિવારના છ સભ્યોને માત્ર અડધા કિલા કોબીજમાં પણ ખોરાક ખવડાવવા માટે આ માતા સક્ષમ બનશે એન્ડ અને શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ એ કંઈક એ રીતના વસ્તુ એ રીતના ખોરાક બનાવશે કે બધા જ સભ્યો જમી શકે વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ ભગવાનનો આભાર માનવો રહ્યો કારણ કે આપણે બધા સારા ઘરમાં જન્મ લીધો છે પણ આપણે વિચાર કરવાનો છે એ લોકો એ સંતાનો એ માતાઓ ઉપર કે જે ફૂટપાથ ઉપર રહે છે જે રોજે રોજ પૈસા કમાય છે અને રોજે રોજ એ પૈસાનો ખર્ચ કરી અને ભોજન કરે છે જીવન જીવે છે એના ઝૂંપડપટ્ટીની અંદર અથવા તો એમના ઘરોની અંદર ખોરાક કેવી રીતના પૂરો પડતો હોય કદાચ એ લોકો એક સમય જ જમતા હોઈ શકે અને એક સમયમાં પણ જમવાવાળા ઘણા બધા હોય છે અને ખાવાની સામગ્રી ખૂબ જ ઓછી હોય છે એટલા માટે ભગવાને કીધું છે કે અડધો કિલો કોબેચને પણ છ સભ્યોમાં કેવી રીતના વહેંચી આપવું એ કળા ભગવાને માતાને આપી છે એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ આ ઉપરાંત નાના બાળકની સાથે સમય પસાર કરવું અથવા તો નાના બાળકને પ્રેમપૂર્વક વ્હાલપૂર્વક કામ પાર પડાવવું એ કળા પણ માતાને જ આપી છે હવે આપણે થોડીક કલ્પના કરી જોઈએ કે ભાઈ નાના બાળક કેવા હોય તો કે ભાઈ ખંતેલા સ્વભાવના હોય છે એ સતત દોડા દોડ કરતા હોય છે એનું મન હંમેશા રમતમાં નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં રહેતું હોય છે અને એની સાથે બાળકને સમયસર ભોજન કરાવવું સમયસર ભણાવવું સમયસર એને ખોરાક આપવો આ બધું જ એ બહુ અઘરું કાર્ય છે તો બાળકને સમયસર સ્નાન કરાવવું એની સાથે રમત રમવી એને અભ્યાસ કરાવવો એને જમાડવું અને સમયસર પાછું એને સોડાવવું આ બધું જ માતા પ્રેમથી કરે છે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ શબ્દનો અર્થ થાય છે જરા પણ કંટાળ્યા વગર પ્રેમપૂર્વક આ કામ પૂરું પાડે છે હવે આપણે જરાક થોડું ઊંધ વિચારીએ તો આ જ કામ જો પિતાજીને આપ્યું હોય તો કે પિતાજી પણ આ કામ કરી તો શકે પણ પિતાજીનો સ્વભાવ કેવો હોય છે થોડોક ઉતાવળિયો હોય છે થોડોક ગુસ્સાભર્યા હોય છે બાળકને નવડાવવાનું કહ્યું હોય તો લવડાવવા તો લઈ જાય પણ બાળક જ્યારે બાથરૂમમાં નાતું હોય તો પોતે ના ઓછું પણ પોતાની માતાને પાણી ઉડાડીને વધારે નવડાવતો હોય છે હવે એની જગ્યાએ જો પિતા ગયા હોય તો તો બાળક છે એ માર ખાઈને જ બહાર નીકળે એ સ્વાભાવિક છે રડતું રડતું બહાર નીકળે કારણ કે પિતાના સ્વભાવમાં એવી ધીરજ નથી જે માતાના સ્વભાવમાં છે પિતા છે એ બાળકની પાછળ પાછળ ખવડાવવા માટે દોડતો એવું તમે ક્યારેય જોયું નહીં હોય હાથમાં વાટકો કે કટોરો લઈ માતા પોતાના સંતાની પાછળ પાછળ દોડતી હોય જતી હોય એ દ્રશ્ય સામાન્ય છે તો આ કાર્ય કરવામાં પણ માતાને એટલો જ આનંદ આવે છે અને એમાં એમને જરાય કંટાળો નથી આવતો ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધી મોડેલ હવે આ બધી વાત સાંભળી અને એન્જલ જે છે દેવદૂત એ વેન્ટ રાઉન્ડનો અર્થ થાય છે ચક્કર મારવું ગોળ ચક્કર મારવું ગોળ ગોળ ફરવું એટલે કે આ મૂર્તિ જે બની રહી હતી એની ગોળાકાર આમ ફરે છે અને એને નિહાળે છે ધ મોડેલ ઓફ ધ મધર એન્ડ વેરી સ્લોલી કહે છે જુઓ આ દેવદૂત માતાના મૂર્તિની ગોળ ગોળ ફરી અને એને હળવેથી નિહાળે છે હિટ ટચડ ઇટ એન્ડ શેડ અને તેને સ્પર્શ કરે કરેવું ટચડ એટલે કે અડકવું સ્પર્શ કરવું તેને સ્પર્શે છે અને પછી કહે છે ઇટ્સ ટુ સોફ્ટ આ તો ખૂબ જ નરમ છે સોફ્ટ એટલે મુલાયમ નરમ બટ વેરી ટફ પણ ખૂબ ટફ છે ટફ એટલે કે મજબૂત છે ભલે એ શારીરિક સ્પર્શે સોફ્ટ હોય નરમ હોય મુલાયમ હોય પણ જો માનસિક રીતે તમે જોશો તો માતા એ દ્રઢ મનોબળ શક્તિવાળા છે એટલે કીધું છે બટ વેરી ટફ પણ એ દ્રઢ મનોબળ શક્તિવાળા છે સેડ ધ લોડ એક્સાઇટેડ રોમાંચિત થતાં પ્રભુ બોલે છે